આગળ વાત કરીએ અરવલ્લીની, જો યાત્રા ધામ શામળાજીમાં એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. બસ સ્ટેન્ડથી મંદિર જવાના રસ્તામાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. હાઈવેના પાણી બજારમાં ફરી વળ્યા હતા, જેને લઈને જે બજાર છે ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદને કારણે યાત્રા ધામ શામળાજીમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રતનપુર ચોકી પાસે નેશનલ હાઈવેમાં પણ જે પાણી છે તે સર્વિસ રોડ પર ભરાઈ ગયો હતો. સર્વિસ રોડ પર પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નેશનલ હાઈવે પરના વાહન વ્યવહારને તેને લઈને ખૂબ જ માઠી અસર પડી રહી છે. વાહન વ્યવહાર ઠપ થવાને આરે છે, કારણ કે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા જે મોટી સંખ્યામાં વાહન વ્યવહાર ત્યાં થાય છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે રાજ્યભરમાં જે સ્થિતિ સર્જાય છે ત્યારે અરવલ્લીમાં પણ અત્યારે વરસાદ જે પડી રહ્યો છે, મેઘમહેર થઈ રહી છે, તેને લઈને ઘણા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રસ્તાઓ પર ખાડા પડ્યા છે, જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે વાહન ચાલકોએ કમરતોડ વાહન વ્યવહાર કરવો પડે તેવું લાગી રહ્યું છે. કારણ કે આવી રીતે જ રસ્તાઓ પર ખાડા પડવાની જે સમસ્યાઓ વરસાદ આવતા જ સામે આવી જાય છે, ત્યારે અરવલ્લીમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાનું સામે આવ્યું છે. સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જે વાહન વ્યવહાર છે તેને ઉપર ખૂબ જ માઠી અસર પડી છે. વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. નેશનલ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયું છે, જેને લઈને અરવલ્લીમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ તરફ રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અત્યારે અરવલ્લીની સ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. જી, અત્યારે અરવલ્લીમાં જે વરસાદ પડી રહ્યો છે, નેશનલ હાઈવે પર પણ પાણી ભરાવાના સમાચાર સામે આવ્યા છે. શું કહેશો, કેવી સ્થિતિ છે અરવલ્લીમાં? જી બિલકુલ, સ્થિતિ જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં હવામાન ખાતાની કરેલ 24 કલાકની આગાહીને લઈને આજે વહેલી સવારથી મેઘરાજાએ પધરામણી કરી દીધી હતી. અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, શામળાજી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વરસાદી માહોલ સર્જાયો હતો. જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો યાત્રાધામ શામળાજીમાં 1 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ વરસતા બસ સ્ટેન્ડ થી મંદિર સુધીના માર્ગો પર 2 ફૂટથી વધુ પાણી ભરાતા શામળાજીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બીજી બાજુ બજારમાં આવેલ બેંક દુકાનમાં પણ વરસાદી પાણી ઘૂસતા માલ સામાન નુકસાન પહોંચ્યું છે. વરસાદના પગલે મેઘરજ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા મેઘરજના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા હતા. શામળાજીમાં રતનપુર ચોકી પાસે નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારની પણ અસર પહોંચી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો એક માહોલ જોવા મળ્યો હતો. જે પ્રીતિ, જો બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જેવી રીતે અરવલ્લીમાં સંવાદદાતાએ જણાવ્યું કે ત્યાં વાહન વ્યવહારને અસર થઈ છે, પરંતુ ખેડૂતો ક્યાં ખુશ છે, કારણ કે જે વરસાદ પડી રહ્યો છે તેમના પાકને નવજીવન મળ્યું છે.